Hello students, Galaxy Group of Science. I am Hiral Prajapati. Let's start. આપણે જે પાર્ટ નંબર 4 આજે જોવાનો છે, જે બીજા નંબરનું પ્રેક્ટિકલ આપણે જોયું હતું માસ્કિંગ વિશેને, તો હવે અહીંયા આગળ એ રીતનું આપણે એક પ્રેક્ટિકલ જોઈશું. તો પહેલાં તો માસ્કિંગ એટલે શું એ આપણે જોઈ ગયા છે, તો પણ હું એકવાર ફરી વાર રિપીટ કરી દઉં છું કે માસ્કિંગ જે છે તે એક એવી લાક્ષણિકતા છે જેના દ્વારા લેયરના કોઈ પણ ભાગને છુપાવી શકાય છે તેમજ તેની પુનઃ દર્શાવી શકાય છે. એટલે તમારે કોઈ પણ ભાગને ઉપર છુપાડવું હોય કે પછી એને દેખાડવું હોય કે પાછો કાં તો મતલબ કોઈ પણ ઓબ્જેક્ટને છુપાવવા માટે તેનો ઉપયોગ થાય છે એઝ અ થીગડા તરીકે, બરાબર. તો એને આપણે થીગડું પણ કહી શકીએ છીએ, બરાબર. તો એ રીતે જે આપણે માસ્ક વાપરીએ છીએ તે ઓબ્જેક્ટને છુપાવવા માટે જ્યારે વપરાય છે, અને એ પણ માસ્ક કોઈ આકાર સ્વરૂપે જ્યારે આપણે વાપરીએ છીએ ત્યારે તે એક બારીનું કામ કરે છે. એટલે કોઈ બારી હોય અને આપણે બારીમાં આપણે જોતા હોઈએ તો બારનો વ્યૂ આપણને બંને સાઈડથી દેખાશે નહીં, ફક્ત ને ફક્ત વચ્ચેના સાઈડથી જ દેખાશે. તો એ રીતે જે ડાબી બાજુ અને જમણી બાજુ જે દિવાલનું કામ કરે છે તે જે કોન્સેપ્ટ છે તેને આપણે કહીએ છીએ માસ્કિંગ, બરાબર. એટલે નોર્મલી માસ્કિંગને તેના નીચેના ભાગને છુપાવવા માટે, એટલે કે ઓબ્જેક્ટને છુપાવવા માટે તેના થીગડા તરીકે ઉપયોગમાં કરી શકાય છે, બરાબર. તો હવે આપણે એ જે કોન્સેપ્ટ હતો, જે થિયોરી બેઝ ઉપર જોયું હતું, તેને હવે આપણે પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરીએ, બરાબર. તો આપણો પ્રેક્ટિકલ નંબર 2, લેટ સ્ટાર્ટ. સિન્ફિકની અંદર માસ્કનો ઉપયોગ કરીને બારીમાંથી વાદળનું હલનચલન દર્શાવવું, બરાબર. તો સ્ટેપ બાય સ્ટેપ સ્ટાર્ટ કરીશું. તો સૌથી પહેલો નંબરનું જે સ્ટેપ છે, મતલબ કે સિન્ફિકને ચાલુ કરીને નવી ફાઇલ બનાવો. મારા સ્ક્રીન ઉપર ઓલરેડી સિન્ફિક જે છે તે ઓલરેડી ઓપન છે, બરાબર, બ્લેન્ક સ્ક્રીન છે. હવે જે આપણો એક પહેલો જ ઓપ્શન કે ભાઈ સિન્ફિક જે છે તેની અંદર તમારી ઇમેજને ઇમ્પોર્ટ કરાવવાની છે. ઇમેજને ઇમ્પોર્ટ કરાવવાનો મતલબ ઇમેજને ઇન્સર્ટ કરાવવાની છે. તો કઈ બે રીતથી થઈ શકે છે, કે પહેલી રીત એ કે તમે કેનવાસની ઉપર જે અહીંયા કેરેટનું મેનુ આપેલું છે, કેરેટમાં જઈને ફાઇલ અને ફાઇલમાં જઈને ઇમ્પોર્ટ, તો આ રીત તો એક ડાયલોગ બોક્સ જોવાશે, તેનો યુઝ પણ કરી શકો છો. એન્ડ કંટ્રોલ પ્લસ આઈ કી, જે કીબોર્ડ પરનો આઈનો બટન છે તે અને કંટ્રોલ કી એક સાથે દબાવવાથી પણ તમે આ ઇમ્પોર્ટ ઇમેજ જે છે તે ડાયલોગ બોક્સને તમે શું કરી શકો છો, ઓપન કરી શકો છો. હવે કંટ્રોલ પ્લસ આઈ કીના મદદથી અથવા ફાઇલમાં જઈને ઇમ્પોર્ટ કરાવીને તમે કેનવાસ ઉપર તમારે શું કરવાનું છે, એક ઇમેજને શું કરવાની છે, આયાત કરવાની છે. આયાતનો મતલબ ઇન્સર્ટ, બરાબર. તો અહીંયા આગળ મારી પાસે એવી ઇમેજ નથી કે જે બારી જેવી દેખાતી હોય, બટ મારી પાસે એક એવી ઇમેજ છે કે જે બારી જેવું થોડુંક દેખાય છે. તો અહીંયા આગળ હું એક લાઇટ હાઉસની એક ઇમેજ એડ કરું છું. ઓપન બટન ઉપર હું શું કરીશ, ક્લિક, બરાબર. તો અહીંયા આગળ એક આવી ઇમેજ દેખાય છે, બરાબર. એમ લાગે છે ને નોર્મલી જસ્ટ કે ભાઈ બારીની બહાર આપણે જોતા હોઈએ, ઓકે. તો આ ઇમેજ જે છે તે આખા કેનવાસ ઉપર ઓટોમેટિકલી શું થઈ ગઈ છે, સેટ. બટ મારે એ રીતે આખા ઇમેજ ઉપર જોઈતી નથી, મારે ફક્ત વચ્ચેના પોર્શનમાં જ જોઈએ છે, કેમ કે મારે આજુબાજુના બંને ભાગને મારે બારીથી એને શું કરવાની છે, માસ્કિંગ કરવાનું છે, એનું થીગડું કરવાનું છે. તો સૌથી પહેલાં આ ઇમેજને નાની કરવી પડશે, બરાબર. તો ઇમેજને નાની કરવા માટે એના આપણે ડક્સ જોવા પડશે. તો ડક્સ જોવા માટે આપણે એને થોડુંક સ્ક્રોલ કરીએ. જે ઇમેજ જે છે કેનવાસની બહાર આવી ગઈ છે અને અહીંયા હોરિઝોન્ટલ અને વર્ટિકલ સ્ક્રોલરથી આ રીતે તમારે એને ખેંચીને ડ્રેગ કરીને નાનું કરી દેવાનું છે, બરાબર. એટલે જુઓ આ રીતની હવે ઇમેજ તમને પ્રોપર દેખાતી હશે. અગેન હું અહીંયા હોરિઝોન્ટલમાંથી નીચે લઈને એને પાછું ડ્રેગ કરીને હજુ નાનું કરી દઉં છું, લાઈક ધીસ, ઓકે. તો હવે થોડુંક બારી જેવું લાગી રહ્યું છે, તો એને જસ્ટ આપણે એક કેનવાસની અપર બોર્ડર અને લોઅર બોર્ડર સુધીની થોડીક જગ્યા રાખી અને એને શું કરી દઈશું, આ રીતે સેટ કરી દઈશું, ઓકે, ફાઇન. તો હવે આ હતું આપણું પહેલું સ્ટેપ,
કે નવી ફાઇલ બનાવીને તમારે ઇમેજને શું કરવાની છે, ઇન્સર્ટ કરવાની છે, બરાબર. તો હવે તમે જોઈ શકો છો અહીંયા કોઈ પ્રકારનું ક્લાઉડ કે એવું કંઈક દોરેલું નથી. તો હવે આપણે સૌથી પહેલાં આપણે જે વાદળવાળું જ એક્ઝામ્પલ લઈએ છીએ, તો વાદળવાળા એક્ઝામ્પલની અંદર જ આપણે અહીંયા આગળ એડ કરીશું કે કેવી રીતે તમારે ઇમેજની પાછળ અને આગળ આપણે વાદળ જે મૂવ કરતું દેખાડવાનું છે તેમ તમે દેખાડી શકો છો. તો સૌથી પહેલા આપણે બિલાઇન ટૂલનો ઉપયોગ કરીને આપણે એક વાદળ ડ્રો કરીશું. વાદળનો કલર આપણે બ્લુઇશ લઈ લઈએ થોડોક. એટલે અહીંયા પેલેટ એડિટર, જે નેવિગેટરવાળું વર્ટિકલ આપણું જે આ છે પેલેટ, ત્યાં આગળ ઓકે, ત્યાંથી હું સ્કાય બ્લુ કલરનું એક આ વાદળ લઈ લઉં છું, બરાબર. તો સ્કાય બ્લુ કલરનું જે વાદળ લઉં છું તેને આપણે ડ્રો કરવાનું છે. તમે જેમ જેમ તમારી ઈચ્છા મુજબ વાદળનો શેપ આપવો હોય તે રીતે, ભાઈ વાદળ જ છે હ, જેવું ગ્રીન બટન કરીશ એવું લૂપ બિલાઇન, બરાબર. અને ટ્રાન્સફોર્મ પર કરવાથી ઓકે આ ના આવ્યું. ઓકે, આપણે એક વસ્તુ ચેન્જ કરવાની ભૂલી ગયા છે, જેની અંદર અહીંયા બિલાઇન ટૂલ જે છે તમે આઉટલાઇન લીધેલી છે. આઉટલાઇન લેવાથી તેની અંદર કલર આવશે નહીં. તો આને રિમૂવ કરી દઈએ, અગેન બિલાઇન ટૂલ પસંદ કરીએ અને અહીંયા જે આઉટલાઇન બિલાઇન છે તેને રિજન બિલાઇન કરી દઈએ. રિજન બિલાઇન કરવાથી શું થશે, એના ઉપર કલર આવી જશે, મતલબ ફિલ કલરવાળું એક આવી જશે વાદળ. આ રીતે ડોટ 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 કરી કરીને તમારે વાદળને ડ્રો કરવાનું છે. તો જુઓ, બંધ કરવા માટે જ્યાં ગ્રીન બટન આવ્યું ત્યાં આગળ લૂપ બિલાઇન અને ટ્રાન્સફોર્મ બટન ઉપર ક્લિક. તો હવે તમે જોઈ શકો છો મારું જે વાદળ છે એ મારા સ્ક્રીન ઉપર આવી ગયું છે, બરાબર. તો મારી જે ઇમેજ છે તેના બહારની સાઈડ ઉપર વાદળ દેખાય છે, ઓકે. અને મૂવ કરવા માટે એનું ગ્રીન ડક આવ્યું. આ ગ્રીન ડકના મદદથી તમે એને મૂવ કરાવી શકો છો એક જગ્યાએથી બીજી જગ્યાએ, બરાબર. સો હવે તમે જુઓ, વાદળ જે છે તે ઉપરની બાજુ છે, બરાબર, મતલબ કે અપર લેયરમાં, જેના કારણે આ ઇમેજનો આટલો પોર્શન ભાગ છે તે ઢંકાઈ જશે. હવે આને હું શું કરીશ, આને મારે પાછળની સાઈડ લઈ જવાનું છે. તો તેના માટે આપણે શું કરવાના છે, આ જે ડક્સ છે તેને આપણે યુઝ કરીને આને પાછળ કરવાનું છે. બટ તે કરતાં પહેલાં, સૌથી પહેલાં હવે આપણે શું કરીશું, એનિમેશન મોડ એડિટ કરી દઈએ. એનિમેશન મોડ એડિટ કરી દઈએ એટલે અહીંયાથી જે ગ્રીન બટન છે તેને આપણે કરી દઈશું ઓન, બરાબર. જેવું ઓન કરીશું ત્યારે ચારે બાજુ આ રીતની એક રેડ કલરની લાઇન આવી ગઈ છે, બરાબર. હવે આપણે એક એનિમેશન બનાવવાનું છે. હવે તમે જુઓ, ઝીરો ફ્રેમ ઉપર મારું વાદળ અહીંયા છે, તો એને હું થોડું થોડું આ રીતે મૂવ કરું છું. પછી 6F ઉપર કંઈક આ પ્રકારનું દેખાય છે, એટલે મારું વાદળ જે છે તે મૂવ થતું તમને દેખાશે. અગેન થોડુંક આપણે એને મૂવ કરાવી દઈએ, ઓકે. 2S સુધીનું બનાવીએ છે, એનાથી વધારે નથી બનાવતા. પાછું અહીંયાથી થોડુંક બહાર આવે છે અને ફરીવાર એને આપણે આમ મૂવ કરતું કરતું બતાવીશું. એટલે આ ગ્રીન ડક જે છે તે મૂવમેન્ટ માટે વપરાય છે, ઓકે. તો હવે તમે જોઈ શકો છો આ રીતનું વાદળ મારું મૂવ થતું છે અને પાછું એની પોઝિશન પર આમ આમ આવી જશે, ઓકે. તો આ રીતે તમે એક વાદળ તમે ખસાડીને એક બાજુથી તમે આમથી આમ તમે એને લઈ જઈ શકો છો. હવે એનિમેશન મૂવને આપણે કરીએ છીએ બંધ. એનિમેશન મોડને આપણે કરીએ છીએ બંધ, બરાબર. તો હવે તમે જુઓ, પ્લે કરું છું, બરાબર. ટાઈમ સેટિંગ્સમાં જઈને બિગિન ટાઈમ અને એન્ડિંગ ટાઈમ અહીંયા આગળ આપી દઈએ છીએ 2 સેકન્ડ અને પ્રિવ્યૂ. હવે તમે આને પ્લે કરશો એટલે જુઓ, આ વાદળ મારું મૂવ થાય છે. ભલે વાદળ જેવું નથી લાગતું બટ સમજી લેવાનું, ઓકે. તો આ મારું વાદળ જે છે એ આવું કન્ટિન્યુઅસલી મૂવ થાય છે. તો આપણે અગર સપોઝ બારીમાંથી જોતા હોય તો તમને આ શું વાદળ બારીની બહારની સાઈડ દેખાવાનું છે, દેખાય છે. આવી રીતે તમે કોઈ દિવસ તમારા ઘરની અંદરથી બહાર બેઠા બેઠા જોતા હોવ તો વાદળ શું દેખાય, મતલબ સાઈડની જે આ બારીમાં તમને આ જગ્યાએ જુઓ આ આટલો પોર્શન અને આ પોર્શન અહીંયા આગળ જે દેખાવું જોઈએ, નહીં ને? તો હવે એને આપણે
છુપાવવાનું છે. તો એનું કામ કરવા માટે સૌથી પહેલાં આ જે બે લેયર છે તેની સિક્વન્સને આપણે કરીશું ચેન્જ. આને થોડુંક અપ લઈ જઈએ ઇમેજને, અને આ જે લેયર છે ઇમેજ તેને આપણે શું કરીશું ઉપરની સાઈડ, અને વાદળને ક્યાં લઈ જઈશું નીચેની સાઈડ. હવે તમે જુઓ આ જે વાદળ છે તે ઇમેજની કઈ બાજુ જતી રહ્યું છે, પાછળ, બરાબર. તો હવે તમે એનિમેશન ઉપર પ્લે કરો, આને સેવ કરી દઈએ. સેવ, ઓકે. હવે પ્લે કરીને જુઓ તો તમને વાદળ દેખાય છે ખરું, ખાલી આજુબાજુનું જે માસ્કિંગ છે તે જ દેખાય છે, બરાબર. તો આ ડિફરન્સ જુઓ બંને લેયરને આગળ પાછળ કરવાનો, ઓકે. તો લેયર્સની અંદર ફેરફાર કર્યા પછીની આ વસ્તુ થઈ. નાવ હવે શું કરીએ, તો સૌ પ્રથમ આપણે શું કરવાનું છે, કેનવાસની બંને બાજુએ વાદળ બનાવવા માટે આપણે શું કરવું પડશે, માસ્ક બનાવવું પડશે, બરાબર. તો માસ્ક બનાવવા માટે હવે શું કરીશું, આ જે કેનવાસ છે, મતલબ કે આ જે લેફ્ટ સાઈડની જે આ બોર્ડર છે આટલો ભાગ, અને જમણી બાજુનો આટલો ભાગ છે, તેને આપણે શું કરીએ છીએ, માસ્ક. તો સૌથી પહેલાં તો આપણે શું કરીએ, આ જે ક્લાઉડવાળું જે લેયર છે તેને નામ આપી દઈએ, ઓકે. મેં અહીંયા આગળ નામ આપી દીધું છે ક્લાઉડ, કેમ કે આપણે ફરીવાર હજુ એક બીલાઇન ટૂલનો યુઝ કરીશું, જેના કારણે થશે શું, એ જે ક્લાઉડ છે અને માસ્ક છે બંનેના નામ સેમ થઈ જશે. એટલે થોડુંક વિચારવું અઘરું પડી જશે તમને કે કયું લેયર માસ્કનું છે, કયું લેયર ક્લાઉડનું છે. તો થોડુંક સમજવું ડિફિકલ્ટ થશે, એટલું બધું નહીં પણ થોડુંક આપણે ડિફિકલ્ટ વિચારવું પડે કે કયું માસ્ક કોનું છે. તો લેટ સ્ટાર્ટ, આપણે હવે એક નવું માસ્ક બનાવવાના છે. તો એના માટે અહીં આગળ હું એક બીલાઇન ટૂલનો યુઝ કરું છું, કલર આપણે બ્લેક જ લઈ લઈએ જેના કારણે એક ઓળખાય, બરાબર. તો માસ્ક બનાવવા માટે શું કરવાનું, તો સૌથી પહેલાં મેં તમને કહ્યું હતું કે ચાર ડોટ્સની અંદર બનાવજો. હા, તમે નાના નાના ડોટ્સ કરીને પણ બનાવી શકો છો, બટ એટલી જરૂર નથી. એટલે તમે જે આ ચાર ખૂણા છે એ ચાર ખૂણા પર જ તમારે શું બનાવવાનું છે, માસ્ક. તો જસ્ટ ક્લિક, આ બે ખૂણા પર ક્લિક કર્યું છે, અને જસ્ટ ડ્રેગ કરીને તમે અહીંયા આગળ ક્લિક કરી શકો છો. અગેન અહીંયા આગળ ક્લિક, અને જે તમારું પહેલું પોઈન્ટ હતું તે હવે તમારું અહીંયા આગળ ક્લોઝ કરવાનું છે. તો બંધ કરવા માટે શું કરશો, તમે અહીંયા જુઓ, જેવું હું કર્સર નજીક લાવું છું એટલે આ જે ડોટ છે મારો ત્યાં આગળ તમારો થોડો ગ્રીનિશ કલર આવી જશે, એટલે ત્યાં આગળ લાઇટ ક્લિક અને લૂપ બીલાઇન, અને હવે જુઓ ટ્રાન્સફોર્મ પર ક્લિક કરતાં શું થશે, આ બારી જેવું બની ગયું, બરાબર. અહીંયા બારી જેવું બની ગયું છે, ઓકે. તો હવે જુઓ આ થીગડું માર્યું છે મેં અહીંયા આગળ, ઓકે. હવે આ જે માસ્ક છે, આ પહેલું જે માસ્ક છે તેનું નામ ચેન્જ કરી દઈએ, માસ્ક નંબર 1, ઓકે. એટલે આપણને શું પેલું એક જે માસ્ક 1 અને માસ્ક 2 વાળું છે ઓળખતા ફાવે, બરાબર. હવે શું કરીએ, તો હવે શું કરવાનું છે, આપણે તો ક્લાઉડ દેખાવું જોઈએ ને. હવે હું આને સેવ કરું છું, નાવ પ્રિવ્યૂ કરું છું. તમે જુઓ બ્લેક સ્ક્રીન આવી ગઈ છે, બરાબર. માસ્ક દેખાય છે, માસ્કના કારણે ક્લાઉડ અહીંયા લેફ્ટ સાઈડ ઉપર દેખાતું નથી, પણ અહીંયા દેખાય છે જમણી બાજુ, અને ઇમેજ ક્યાં છે, ક્લાઉડ લેયરના ઉપર, બરાબર. તો આપણે તો એ માસ્કને છુપાવવાનું છે. તો હવે તો સૌથી પહેલાં આપણી જે આ માસ્ક લેયર છે, બરાબર, તેનું અને આપણે ક્લાઉડ લેયરનું અહીંયા આગળ કરીશું એન્કેપ્સ્યુલેશન. તેના માટે અહીંયા આગળ જુઓ, માસ્ક લેયરને સિલેક્ટ કરો અને કંટ્રોલ કીનો ઉપયોગ કરીને એક સાથે સિલેક્ટ કરીને હવે તમારી પાસે એક ઓપ્શન આપેલો છે, રાઇટ ક્લિક અને એન્કેપ્સ્યુલેટ, બરાબર. હવે એન્કેપ્સ્યુલેટ કરશો એટલે તમે અહીંયા જોઈ શકશો, એન્કેપ્સ્યુલેશન કરશો હવે. અને બીજું કે મેં અહીંયા આગળ શું કર્યું, તમે જોયું ઇનલાઇન કેનવાસ નીચેના લેયર ઉપર છે અને ઇમેજ લેયર મારી ક્યાં આવેલી છે, ઉપર, બરાબર. તો હવે હું શું કરીશ, આ ઇમેજ લેયરને અહીંયા નીચે જે ડાઉન એરો કી છે, લોઅર લેયર, ત્યાં કરી દઈશ. તો હવે મને દેખો અહીંયા આટલું જે માસ્ક હતું, જે થીગડું મારેલું હતું, તો વાદળનો અડધો ભાગ શું થશે, અહીંયા આગળ છુપાઈ જશે, બરાબર. વાદળના આપણે અડધા ભાગને શું કરી નાખ્યું છે, છુપાઈ દીધું છે. તો હવે આપણે શું કરીશું, હવે જ્યારે આપણે આ માસ્ક બનાવીશું તો એવું સેમ ટુ સેમ અહીંયા આગળ માસ્ક આપણે શું કરવાનું છે, અહીંયા માસ્ક દેખાય છે કે અહીંયા માસ્ક છે, બરાબર. આપણને દેખાય છે કે અહીંયા થીગડું મારેલું છે. તો હવે આ ઇનલાઇન કેનવાસને ઓપન કરતાની સાથે આપણને માસ્ક 1 અને માસ્ક
सॉरी मास्क वन और क्लाउड लेयर आपने इनलाइन कैनवास नी अंदर देखाशे, पण हवे आ मास्क ने इनविजिबल बनावानुं छे। जारे आपणे एनिमेशन बनावानुं ट्राई करीए छे त्यारे जारे ने प्ले करीशुं त्यारे ए एनिमेशन प्ले थती वखते ए मास्कनुं जे विजिबिलिटी छे तेने आपणे शुं करी नाखवानी छे, ઝીરો, બરાબર। તો એ કેવી રીતે કરીશું? તો હવે શું કરીશું, જે લેયરની વિઝિબિલિટી ઓછી કરી નાખવાની છે એટલે કે હિડન કરી નાખવાની છે, તો તેના માટે માસ્ક લેયરની પ્રોપર્ટીમાં બ્લેન્ડ મેથડ, બ્લેન્ડ મેથડ આપણે શું કરી નાખીશું અહીંયા આગળ ચેન્જ, બરાબર। તો બ્લેન્ડ મેથડને ચેન્જ કરવા માટે શું, તે બ્લેન્ડ મેથડવાળું આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું કેવી રીતે આ માસ્ક એડ થયું એ તમને ખ્યાલ આવ્યો છે, બરાબર। તો નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, બટ મતલબ નેક્સ્ટ સેશનમાં। અને હવે આપણે સ્ટાર્ટ કરીએ કે ભાઈ માસ્કની અંદર કેવી રીતે આ બ્લેન્ડ મેથડ ચેન્જ કરવાની છે। તો તેમાં આ માસ્ક જે છે તેને પ્રોપર્ટીને સિલેક્ટ કરવા માટે સૌથી પહેલાં આ લેયરને તમારે શું કરવાનું રહેશે, સિલેક્ટ। અને અહીંયા પેરમ્સ પેનલમાં જુઓ, પેરમ્સ પેનલની અંદર અહીંયા આગળ બ્લેન્ડ મેથડ, તમને ઝૂમ કરીને નથી બતાવી શકાય એમ, પણ અહીંયા નીચે પેરમ્સ પેનલમાં બ્લેન્ડ મેથડ જે આપેલી છે, જ્યાં સિલેક્ટ કરું છું ત્યાં કમ્પોઝિટ લખેલું છે। તો જેવું હું કમ્પોઝિટ ઉપર ક્લિક કરીશ એટલે આ રીતનો એક આ બધી લિસ્ટ જેટલી પણ મેથડ છે એ બધી મેથડોના કિંમતો અહીંયા તમને દર્શાવવામાં આવશે। આપણે આગળ પણ એકવાર વાત કરી ગયા છે કે બ્લેન્ડ મેથડની સામાન્ય ગોઠવણ કઈ હોય છે, કમ્પોઝિટ હોય છે, જેના જગ્યાએ આપણે અત્યારે કરવાની છે આલ્ફા ઓવર। આલ્ફા ઓવર કરવાથી થશે શું, જેવો હું આલ્ફા ઓવરથી ક્લિક કરું છું તમે જુઓ આ જે માસ્ક હતું તે શું થઈ ગયું છે, ઇનવિઝિબલ, બટ એકચ્યુઅલમાં એ માસ્ક રહેશે। તમે ક્લાઉડને જુઓ, હવે ક્લાઉડ જે છે તમારું હાફ પાર્ટમાં જ દેખાય છે, કેમ કે જેટલા પાર્ટમાં આપણું માસ્ક હતું એટલા પાર્ટમાં મારું ક્લાઉડ દેખાતું શું થઈ ગયું છે અહીંયા આગળ બંધ। એટલે હવે જુઓ આને સેવ કરીએ અને નેક્સ્ટ હવે પ્રિવ્યૂ વિડીયો એક જોઈએ કે કેવું દેખાય છે, પ્રિવ્યૂ, અને અહીંયા આગળ પ્રિવ્યૂ સી। લેફ્ટ સાઈડથી તમને એવું લાગતું હશે કે કેવી રીતે તમારું ક્લાઉડ જે છે એક્ઝેક્ટલી બારી જેવું દેખાય છે, બટ હવે રાઈટ હેન્ડ સાઈડ ઉપર અહીંયા આગળ ક્લાઉડ જે છે તમારું બહાર આવી રહ્યું છે। સો હવે એને આપણે ચેન્જીસ કરીએ, તો જે રીતે આપણું ડાબું માસ્ક બનાવેલું હતું તે જ રીતે હવે આપણે શું કરવાનું છે, નવું માસ્ક બનાવવાનું છે। તે કઈ બાજુ બનાવીશું, આપણે જમણી બાજુ। તો અગેન ક્લિક, બને ત્યાં સુધી ચાર પોઈન્ટ્સમાં જ બતાવી દો, જેના કારણે શું છે બહુ ડ્રો કરવાની જરૂર નહીં, અધરવાઇઝ તમારે આમ સિંગલ સિંગલ કરવું પડે, વાંધો નથી આવતો આમ સિંગલ સિંગલ કરવામાં બી, પણ જેનાથી લાંબુ ન થતું હોય તે લોકો સિંગલ કરે। અને આને આપણે કરીએ છીએ ક્લોઝ, ક્લોઝ કરવા માટે જે પહેલું બટન હોય, જે પહેલો પોઈન્ટ હોય, જે પહેલો ડક, તેના પર જેવું તમે લાસ્ટ ડક લાવશો, આ જુઓ આ છેલ્લો ડક છે, અને પહેલાં ડક ઉપર લાવશો એનો કલર છે ને થોડો ગ્રીન થઈ જશે, ગ્રીન થાય એટલે રાઈટ ક્લિક કરી દેવાનું, અને રાઈટ ક્લિક કરીને શું કરવાનું છે, લૂપ બિલાઇન, બરાબર, અને ટ્રાન્સફોર્મ ટૂલ ઉપર ક્લિક। તો તમે અહીંયા આગળ જોઈ શકો છો મારું બીજું માસ્ક પણ શું થઈ ગયું છે, રેડી, બરાબર। તો ઓટોમેટિકલી અહીંયા આગળ ઇનલાઇન કેનવાસની અંદર જ મારું બીજું માસ્ક રેડી થઈ ગયું છે। અગર એ બહાર હોત તો કદાચ એ આવા મતલબ અહીંયા બહાર હોત તો તમારે ફરીથી પાછું એને ઇનકેપ્સ્યુલેશન ગ્રુપમાં નાખવું પડતે, બટ આ ઓટોમેટિકલી આની અંદર જ બની જશે। તો હવે આ જે માસ્ક છે તેનું હું નામ ચેન્જ કરી નાખું છું, માસ્ક નંબર ટુ, બરાબર। હવે આને સેવ કરી દઈએ કંટ્રોલ એસ, અને પ્રિવ્યૂ બોક્સમાં જોઈએ હવે, પ્રિવ્યૂ એન્ડ ડિસ્પ્લે, લાગે છે ને કે એક્ઝેક્ટ બારી જેવું છે કંઈક, ઓકે। તમારી પાસે કોઈ એવો ફોટો હોય તો વાંધો નથી, બટ મારી પાસે અત્યારે આ જ પીક અવેલેબલ હતો। હવે તમે જોઈ શકો છો કે બ્લેક કલરની બારી દેખાય છે, થીગડું દેખાય છે। તો સેમ પ્રોસીજર જે આપણે આગળ કરી હતી, અગેન આ જે માસ્ક નંબર ટુ લેયર જે છે તેને આપણે સિલેક્ટ કરીશું, અને આ જે જમણી બાજુનું જે થીગડું છે, સોરી માસ્ક, થીગડું જ કહેવાય એકચ્યુઅલી, આ જે માસ્ક છે તેની બ્લેન્ડ મેથડ આપણે ચેન્જ કરી દઈશું। તો બ્લેન્ડ મેથડની જે બાય ડિફોલ્ટ જે ગોઠવણ હોય છે તે હોય છે કમ્પોઝિટ, અને કમ્પોઝિટમાંથી આપણે ચેન્જ કરીને કરવાની છે આલ્ફા ઓવર। જેવું આલ્ફા ઓવર કરું છું જુઓ,
बराबर मारू मास्क केवु एकदम कम्प्लीट देखाय छे, मतलब इमेज नी बार, मतलब मारे कोई प्रकारनी चेन्जेस करवानी जरूरत नथी, मतलब एक्जेक्ट बारी जेवु लागशे। ओके, अने देन कंट्रोल एस थी एने करू छू सेव। हवे तमे प्रीव्यू बटन मां जोजो, प्रीव्यू पर क्लिक करू छू। नाउ यू चेक जे वादळ मारू इमेज ना पहला बारनी साइड जारे देखातुं हतुं त्यारे आजूबाजू देखातुं हतुं, अने हवे लिटरली नॉर्मल एवुं ज लागे छे के जस्ट मारी बारी छे अने बारीनी बहार मारू वादळ मूव करे छे, तो जीन जेवुं लागे छे मने तो, बट इट्स अ वादळ, बराबर, इट्स अ क्लाउड। ओके, तो आ रीते तमे થીગડાનો યુઝ કરીને, એટલે કે માસ્કિંગનો યુઝ કરીને તમે કોઈ પણ ઓબ્જેક્ટને શું કરી શકો છો, છુપાવી શકો છો। ઓકે, ધીસ ઇઝ કોલ એનિમેશન, માસ્કિંગવાળું એનિમેશન। ઓકે, આઈ હોપ તમને ખબર પડી હશે। તમારી પાસે પીસી હોય તો તમે જાતે ટ્રાય કરજો।